समाज में भारत के राज्य के नाम और भारत के पड़ोसी देशों के नाम फिर से अभ्यास कर सकें। तो सर्वप्रथम हमारे भारत का पड़ोसी देशों जो अभ्यास मैंने पति तेरह राज्य अभ्यास कर सब विद्यार्थी ध्यान मैंने दिखाया मतलब अपना पड़ोसी देशों के छः अपने आस पास क्या अभ्यास है क्या अनुसार मैप द्वारा अभ्यास कर सर्वप्रथम हमारे बात करें तो पाकिस्तान पाकिस्तान में मेरा बहुत पड़ोसी देश पाकिस्तान में जीतने एक भाषा अफगानिस्तान अफगानिस्तान क्या दूसरी अपन पड़ोसी बात करें तो चीन चीन दूसरी हमारा बात करें तो नेपाल क्या पूछी उसके उत्तर ये अपन पड़ोसी दूसरे देश क्या दूसरी भूटान म्यांमार क्या किसी आगर बात की म्यांमार क्या किसी बांग्लादेश क्या किसी आप है अगर दूसरी तो श्रीलंका दूसरी साइड से मेरे आगे दूसरे आप लोग अपना पड़ोसी देश को क्या किसी आपने अपना चौं महासागर अने जी त्र महासागर जेना प्रसिद्ध तरीके ओखी है जेना विषय भी अपने अभ्यास कर तो सौ प्रथम अहियाँ पूर्व साइड प्रणाली खाड़ी खाड़ी दक्षिण हिंद महासागर अरे पूर्व अरब सागर क्या किसी बात के अरब सागर के अंदर आज डॉट डॉट जो है के लक्ष दीप का पूछ क्या पूछी पहला बंगाली साइड में मजबूरी आप इतिहास भी अधमान तो बार के बाद दीप का आपको आएगा क्या पूछी हमें आप भारत का खास जो अलग अलग राज्य आएगा है तीस राज्य जेना विषय आप अभ्यास करीश तो मैं सौ प्रथम अपने जो आप रहिए गुजरात में क्या बात करें सौ प्रथम गुजरात की बात करिए आ साइड आप गुजरात क्या पूछी नीचे उतर गया है तो महाराष्ट्र क्या पूछी नीचे भी है तो कर्नाटक बने नहीं बच्चे आप मानू सर जो आप युवा छे राज्य युवा छे क्या पूछी परी ऊंची उतरी तो केरल क्या पूछी गली बाजू में जी तो तमिलनाडु एनी ऊपर जाइए तो आप आंध्र प्रदेश अने एनी ऊपर जे 2014 की अंदर अलग पड़े से आंध्र प्रदेश जे छे अलग पड़े से तेलंगाना के आंध्र प्रदेश में कौन सी थी ત્યાર પછી હજુ આપણે ઉપર છે તો આ સાઈડ એક ઓડિશા આવેલું છે એની બાજુમાં સમાન કરીએ મહારાષ્ટ્રની બાજુમાં છત્તીસગઢ ત્યાર પછી આપણે વાત કરીએ હજુ તો ગુજરાતની સમાન કરીએ તો મધ્ય પ્રદેશ આ રીતે આપણે આટલા રાજ્યો હવે વધારે ડિટેલમાં હજુ રાજ્યોની અંદર કયા ખેતીના પાક થાય છે કયા ખનીજો થાય છે તે ઉપરાંત વાત કરીએ આપણે વિસ્તારથી તો એની અંદર જે રેલવે માર્ગ દસમાં ધોરણમાં આવે છે નવમાં ધોરણમાં બી ભારતના રાજ્યોના નકશાઓ વિશે પૂછાય છે રાજ્યો શહેરો જેના વિશે હવે પછીના સેશનની અંદર આપણે અભ્યાસ કરીશું ફિલહાલ આપણે જે 29 રાજ્યો છે તેના વિશે ડિટેલપૂર્વક અભ્યાસ કરી 29 રાજ્યો શીખી લીધું ત્યારથી આપણે આગળ વાત કરીએ મધ્ય પ્રદેશ સમાન કરી જાય છત્તીસગઢ આવે છત્તીસગઢ પછી આગળ જાઓ ઝારખંડ આવે આ સાઈડે ઝારખંડ આવેલું છે ઝારખંડમાં આપણે પછી વાત કરીશું કે લોખંડ કોલાદ તાંબુ કોલસો અબરખ જેવા અનેક ખનિજ પાકો પણ થાય છે પછી એની વિસ્તારની માહિતી પછી લઈશું ત્યાર પછી આપણે વાત કરીએ ઝારખંડ પછી પશ્ચિમ બંગાળ જ્યાં સરહદ ફેમસ છે આમ તો જોવા જઈએ તો બાંગ્લાદેશ જે છે એમાં શણમાં ઉત્પાદનમાં સૌથી વધારે છે બીજા નંબરે ભારતનો શણ ઉત્પાદનમાં નંબર હાલ ત્યાર પછી આપણે ઉપરની સાઈડ ગુજરાતની ઉપર સાઈડ આવી તો રાજસ્થાન
રાજસ્થાનની અંદર આપણે કહીએ તો બાજરી એ છે, તે સિવાય માર્બલ પણ નીકળે છે, ઘણા બધા પાકો છે. પછી ડિટેલમાં જોઈશું. ફિલહાલ આપણે આગળ વધીએ ત્યાર પછી ઉપર સાઈડની જોઈએ પંજાબ, એની નીચે ઉતરીએ હરિયાણા, હવે એની સમાંતર ફરી ઉપર જઈએ ત્યાં જમ્મુ કાશ્મીર, એની નીચે ઉતરો તમે હિમાચલ પ્રદેશ, એનાથી નીચે તમે ઉતરો ઉત્તરાખંડ, જ્યાં એક ફેમસ રાષ્ટ્રીય અભયારણ્ય આવ્યું છે જેને કોર્બેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે ઉત્તરાખંડની નીચે ઉતરો તો ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ખેતીના પાક માટે ખાસ ઘઉં અને શેરડી બે વસ્તુને દર્શાવવા આવે છે. ત્યાર પછી આગળ વધીએ આપણે તો બિહાર, કોસી નદી માટે ફેમસ છે. ત્યારે રેલવેનું જંકશન બતાવો તો દિલ્હીથી આપણે તો હતા ત્યારે પણ આપણે બિહારની અંદર પટના દર્શાવીને કોલકાતા સુધી જંકશન બતાવીએ. ત્યાર પછી આપણે જે નાના સરખા આપણા રાજ્ય શ્રેણી વિશે વાત કરીએ તો નેપાળ અને ભૂતાનની વચ્ચે એક નાનું સુધી ચોરસ જોવા છે કે આપણે સ્કીમ છે. ત્યાર પછી ભૂતાન પડોશી દેશની બાજુમાં જઈએ તો અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશની અંદર સૌ પ્રથમ સવાર થાય છે. ત્યાર પછી સુરત આખા ભારતની અંદર પહોંચતા પહોંચતા લગભગ બે કલાક જેટલું સમય લે, ગુજરાતમાં આવતા આવતા બે કલાક જેટલું સમય, ખાસ પ્રમાણ સમય રેખાના આધારે આવું થાય છે. ગુજરાત અને અરુણાચલ પ્રદેશની અંદર લગભગ બે કલાક જેટલું, અરુણાચલ પ્રદેશની અંદર જે છે 6 વાગ્યા આવે, ગુજરાતની અંદર 4 વાગ્યા. ત્યાર પછી આપણે હજી વાત કરીએ આગળ તો અરુણાચલ પ્રદેશ, ત્યારે એની નીચે ઉતરીએ અસમ, એની નીચે ઉતરીએ આપણે તો મેઘાલય, ત્યાં સૌથી વધારે વરસાદ પડે. મેઘાલયની અંદર ચેરાપુંજી એ પોતાના જ રેકોર્ડ દર વર્ષે તોડે છે, 400 સેમી કરતાં પણ વધારે વરસાદ જે છે ચેરાપુંજીની અંદર. ત્યાર પછી આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશની નીચે ઉતરીએ નાગાલેન્ડ, 1963ની અંદર અલગ રાજ્ય તરીકે ઉતર્યું. આમ તો જોવા જઈએ તો આ 7 રાજ્યો જે છે પૂર્વ સાઈડના એ પહેલાં એક હતા, ધીમે ધીમે એક પછી એક અલગ પડેલી 7 બહેરો તરીકે ઓળખાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે નાગાલેન્ડ પછી મણિપુર, એની નીચે સમાંતર ઉતરે તો મિઝોરમ, એની સમાંતર આગળ જતો ત્રિપુર. આ 7 રાજ્યો વચ્ચે આજે પણ એક જ વડી અદાલત આવેલી. આમ તો નોર્મલી એવું પણ છે કે દરેક રાજ્યની અંદર એક કે એક વડી અદાલત કે બે રાજ્યો વચ્ચે એક વડી અદાલત હોય છે, જેને આપણે હાઈકોર્ટ અમેરિકામાં કહીએ છીએ. હવે લગભગ જોવા જઈએ તો આપણે મોટા પ્રમાણના બધા રાજ્યોનો સમાવેશ